બોડેલી નગરના લક્ષ્મી રોડ જેવા ભરચક વિસ્તારમાં ગત રાત્રિના 11 વાગ્યાના અરસામાં ત્રણ બંધ દુકાનોના માસ્ટર ચાવીથી તાળા ખોલી લગભગ 1 લાખ રૂપિયાની કિંમત જેટલો મુદ્દામાલની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. બોડેલીના લક્ષ્મી રોડ પર આવેલ અનાજ, કરિયાણા, ગુટકા, મસાલા સહિતની વિવિધ ચીજ વસ્તુનો ધંધો વેપાર કરતા લક્કી ટ્રેડર્સ નામની દુકાન મોડી સાંજે બંધ કરી દુકાન માલિક સોયબભાઈ ખત્રી તેમજ તેમના પિતા અજુમભાઈ તેમના ગામ વાઘોડિયા તાલુકાના સોડા ગામે ઘરે ગયા હતા. ત્યારે રાત્રિના લગભગ 11 વાગ્યાના અરસામાં તેમની દુકાન પાસે એક ભૂરા રંગનો છકડો ટેમ્પો આવીને ઊભો રહ્યો હતો અને કેટલાક માણસો તેમાંથી ઉતરીને જાણે પોતાની જ દુકાન હોય તેમ બંધ દુકાનના તાળા ખોલી દુકાનમાં પ્રવેશી દુકાનમાંથી માલ સામાન સાથે લઈને આવેલ છકડો ટેમ્પોમાં ભરવા લાગ્યા હતા. આ વખતે સામેની દુકાનના ઓટલા પર બેઠેલા મહિલાઓને શંકા જતા તેઓએ સામે ટેમ્પો પર જઈ દુકાન માલિક અંજુભાઈ ક્યાં છે તેમ પૂછતા તેમણે અમોને મોકલ્યા છે તેવું તસ્કરોએ મહિલાઓને કહ્યું હતું અને તસ્કરો દુકાનનું શટર પાડીને તાળા મારી ટેમ્પો લઈ ફરાર થઈ ગયા હતા. આવી જ રીતે આ દુકાનની પાછળના ભાગમાં પણ આવેલ ઠંડા પીણા હોલસેલનો ધંધો કરતી પીઝા વર્લ્ડ કામની દુકાનમાં પણ આવી જ રીતે પોતાની જ દુકાન હોય તેમ દુકાનો તાળા તોડી ઠંડા પીણા મુદ્દામાં લઈ ગયા હતા. અહેવાલભાઈ, ઇમરાન મંસૂરી, છોટાઉદેપુર. 8.5 વાગે હું દુકાન બંધ કરી અને ઘરે જઈને જમીને બેઠો હતો અને ત્યાર પછી મારી પર ફોન આવ્યો, આગળની દુકાનમાં ચોરી થઈ છે. એટલે એ ભાઈનો ફોન આવ્યો, તમે તમારી દુકાનનું ચેક કરી લો. એટલે હું મારી દુકાનનું ચેક કરવા આવ્યો તો બંને શટરોના તાળા ખુલ્લા હતા. અંદાજે કેટલા રૂપિયાનો માલ ગયો છે એવી આઈડિયા નહીં, પણ આજે જે બિલ આવ્યું છે તેના આધારે જોવા જઈએ તો 15-20 હજાર રૂપિયાનો માલ નથી. કોલ્ડ્રિંક ને ઠંડા પીણાની ને. શું નામ? પીઝા વર્લ્ડ. નામ તમારું? નીલમ શેઠ.